આજના લેક્ચરમાં આપણે એસિડ બેઝ થિયરી મતલબ ટાઇપ્સ ઓફ રિએક્શન, પહેલા તો સૌથી પહેલા હેડિંગ લગાવી દો ટાઇપ્સ ઓફ રિએક્શન. ટાઇપ્સ ઓફ રિએક્શનમાં અલગ અલગ પ્રકારની જે રિએક્શન છે એમાં એસિડ બેઝ રિએક્શન, એડિશન રિએક્શન, સબસ્ટિટ્યુશન એન્ડ એલિમિનેશન. એડિશન એસિડ બેઝ, એડિશન એટલે યોગશીલી પ્રક્રિયાઓ, સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, એલિમિનેશન એટલે વિલોપન. એડિશનનો પહેલાં ખબર જ છે ને, એડિશન એટલે ખાલી એડ જ થાય, કોઈ વસ્તુ લીવ ના થતી હોય, દૂર ના થતી હોય. એડિશન મતલબ ખાલી એડ જ થતું હોય એને એડિશન કહેવાય. સબસ્ટિટ્યુશનનો મિનિંગ શું થાય? એક આવે ને બીજું જાય, એક આવે બીજું જાય, એને શું કહીએ આપણે? સબસ્ટિટ્યુશન કહીએ. ખોખોની ગેમ જેવું, ખોખોમાં કેમ એક બેસે તો બીજું ઊભું થઈ જાય. એલિમિનેશન એટલે ખાલી લીવ જ થાય, દૂર જ થઈ જાય એમ. આમાં ખાલી એડ થાય, આમાં ખાલી લીવ થાય, આમાં શું થાય? એક એડ થાય ને એક લીવ થાય, ટૂંકમાં એક આવે બીજું જાય. બરાબર, ડિટેલમાં આપણે એક એક જોતા જશું. સૌથી પહેલાં આપણે એસિડ બેઝ થિયરી, એસિડ બેઝનો પહેલોમ પહેલો રૂલ્સ તમને ખબર છે, રોબર્ટ બોઇલનો રૂલ. રોબર્ટ બોઇલે તમને ખ્યાલ હોય તો કીધું હતું, એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. પછી લિટમસ પેપર હોય તો એસિડ છે એ બ્લુ લિટમસ પેપર હોય તો એને રેડ કન્વર્ટ કરી દે, આ બેઝ છે તો રેડ હોય તો એને બ્લુ કન્વર્ટ કરી દે. બરાબર છે? તો આવા સિમ્પલ સૌથી પહેલમ પહેલી થિયરી જે આવી હતી આપણે, એ રોબર્ટ બોઇલની થિયરી. આ ખાસ લખી લેજો, એસિડ સ્વાદે કેવા હોય ભાઈ? લાવ સોર, સોર મતલબ ખાટા હોય. બેઝ બીટર, બીટર મતલબ તુરા હોય. આ બધા લિટમસ પેપરને શું કરે? બ્લુ ટુ રેડ, બ્લુમાંથી રેડ કરી દે એસિડ હોય. લિટમસ પેપર જે આવે, બેઝનું કામ શું? તો કે બેઝ રેડમાંથી શું કરી દે? બ્લુ કરી દે. આવી સિમ્પલ થિયરી રોબર્ટ બોઇલની. બરાબર, આને પોઝ કરીને લખી લેજો. પછી ચલો સેકન્ડ થિયરી, આર્હેનિયસ. આર્હેનિયસ થિયરી એસિડ બેઝ માટેની સેકન્ડ થિયરી હતી. પહેલા તો આ કોને લાગે? ઇટ એપ્લાય ઓનલી ફોર એક્વિયસ મીડિયા, એટલે કે જલીય માધ્યમને જ લાગે. એક્વિયસ મીડિયા, જલીય માધ્યમને જ લાગશે. પહેલાં તો એક વસ્તુ સાંભળજો, આર્હેનિયસે કીધું હતું શું? આર્હેનિયસ થિયરી હતી એમાં હતું શું? તો કે એને એવું કીધેલું હતું કે HCl કે કોઈ પણ હોય, એક્વિયસ મીડિયા H2Oમાં માની લો કે નાખો, તો આમાંથી H પ્લસ અને Cl માઇનસ જનરેટ થાય. બરાબર, બીજી વસ્તુ કે એવા કમ્પાઉન્ડ્સ જેને વોટર પાણીમાં નાખી દો તો એમાંથી OH માઇનસ જનરેટ થાય. શું થાય? OH માઇનસ. ફરી પાછું કહી દઉં, સાંભળજો, આર્હેનિયસે શું કીધું હતું એની પોતાની થિયરીમાં, સેકન્ડ થિયરી ઓફ એસિડ બેઝમાં, આ બીજા નંબરની થિયરી હતી. એને એવું કીધું હતું કે જો એચ પ્લસ જનરેટ થાય તો એને એસિડ કહેવાય, અને OH માઇનસ જનરેટ થાય તો એને બેઝ કહેવાય. એટલે કે કોઈ પણ ના આયોનાઇઝેશનથી, આયનીકરણથી, આયોનાઇઝેશનથી, આયનીકરણથી, માન લો કોઈને વોટરમાં નાખી દો, પાણીમાં નાખી દો, અને એચ પ્લસ જનરેટ કરે તો, એચ પ્લસ જનરેટ કરે તો એને એસિડ કહેવાય, અને પાણીમાં નાખી દો, વોટરમાં નાખી દો, અને OH માઇનસ જનરેટ કરો તો એને બેઝ કહેવાય. આવું આર્હેનિયસે કીધું હતું. એક્ઝામ્પલ જોઈ લો, HCl છે ને પાણીમાં નાખી દો તો H પ્લસ Cl માઇનસ જનરેટ થાય, તો HCl શું કહેવાય? એસિડ. માટે આને શું કહેશું આપણે? ભૂલકાઓ. ધેરફોર HCl ઇઝ એ એસિડ. એને OHને પાણીમાં નાખી દો તો એને OHને પાણીમાં નાખશો તો શું થશે? એને પ્લસ OH માઇનસ, OH માઇનસ જનરેટ થાય તો એને શું કહેશું? બેઝ કહેવાય. બટ હવે તમને ખબર છે કે હવે તો ઘણી બધી એના પછીની ડેવલપ થિયરી બી આવી ગઈ છે આર્હેનિયસ પછીની, કે આવું આ આર્હેનિયસ સંપૂર્ણ સાચો નથી. આર્હેનિયસનું ખોટું નથી હોય, એચ પ્લસ જનરેટ થતો હોય તો એસિડ જ કહેવાય, OH માઇનસ જનરેટ થતો હોય તો બેઝ જ કહેવાય, પણ આ અધૂરું કહેવાય. આટલાકમાં પૂરું થઈ ગયું છે એસિડ બેઝ એવું નથી. લિમિટેશન, આની લિમિટેશન શું આર્હેનિયસની? પહેલામાં પહેલી લિમિટેશન તો આ જોજો, સમજો ખાસ. લિમિટેશન ઓફ આર્હેનિયસ એટલે કે મર્યાદાઓ. આર્હેનિયસની મર્યાદાઓ શું હતી? તો પહેલી લિમિટેશન એની કે ડ્યુરિંગ આયોનાઇઝેશન એચ પ્લસ નોટ ફોર્મ. ડ્યુરિંગ આયોનાઇઝેશન, આયોનાઇઝેશનથી યાદ રાખજો, એચ પ્લસ જનરેટ નથી થતો, એચ પ્લસ ઉત્પન્ન જ નથી થતો, કારણ કે એ હાઈલી અનસ્ટેબલ હોય. એચ પ્લસ ઇઝ એ હાઈલી, એચ પ્લસ ઇઝ એ હાઈલી, સાંભળજો ભૂલકાઓ, અનસ્ટેબલ. એચ પ્લસ ઇઝ એ હાઈલી અનસ્ટેબલ, સો ઇટ ડઝ નોટ, ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ
इट डज नॉट एग्जिस्ट. इट एग्जिस्ट इन H3O प्लस और H9O4 प्लस. याद रखो भूलकाओ H9 हो, HG नहीं, आ H9 है. એવું કહેવાય છે કે આયોનાઇઝેશનલી છે ને એચ પ્લસ જનરેટ જ નથી થતો, એ એટલો બધો અનસ્ટેબલ છે, એનું સાઇઝ એટલી નાની છે કે એ એકલો અસ્તિત્વ ધરાવતો જ નથી, એમ એક્ઝિસ્ટન્સ જ નથી એનું એકલાનું. તો એચ પ્લસ શું કરે ખબર છે? એચ પ્લસ વોટર સાથે, એચ ટુ ઓ સાથે મિક્સ થઈને એચ થ્રી ઓ પ્લસ જનરેટ કરે. વોટર સાથે જનરેટ મિક્સ થઈને શું કરે? એચ થ્રી ઓ પ્લસ જનરેટ કરે. અને એવું કહેવાય છે કે 4 mol H2O, 4 H2Oને ભેગા કરો તો શું થાય? H8O4 થાય. H8માં હજી એક H પ્લસ એડ કરી દો એટલે H9 થઈ જાય. એટલે આવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, એક્ઝિસ્ટન્સ એનું આ ફોર્મમાં હોય. એટલે H પ્લસ છે ને એકચ્યુઅલી પ્રેક્ટિકલી પોસિબલ નથી એમ, કારણ કે એનું સાઇઝ બહુ નાની છે એટલા માટે. અને આર્હેનિયસ સાથે એવું કીધું કે H પ્લસ જનરેટ થાય તો પહેલી લિમિટેશન એની શું ભાઈ? H પ્લસ હાઈલી અનસ્ટેબલ હોય. હાઈલી અનસ્ટેબલ એટલે અતિ અસ્થાયી છે, અને એક્ઝિસ્ટ જ ના કરે. એ સેમાં એક્ઝિસ્ટ કરે તો કે વોટર સાથે જોઈન્ટ થઈને એચ થ્રીઓ પ્લસમાં, અથવા તો 4 mol વોટર સાથે 4 H2O + H+ કરો જી, 4 H2O + H+. તો H9 આમ જો સમજો ખાસ, એચ પ્લસ છે ને વોટર સાથે જોઈન્ટ થઈ આનો લોન પેરાની ઉપર એટેક કરે એટલે એચ થ્રીઓ પ્લસમાં કન્વર્ટ થઈ જાય. પછી એચ ટુઓ 4 mol સાથે એટેચ થવાની તાકાત ધરાવે. આ 4 mol સાથે એટેચ થવાની તાકાત ધરાવે. તો આ પહેલી લિમિટેશન યાદ રાખવાની બરોબર, કે એચ પ્લસ અસ્તિત્વ ધરાવતો નથી, એચ પ્લસનું એક્ઝિસ્ટન્સ હોતું નથી. સેકન્ડ લિમિટેશન એની, સેકન્ડ નંબરની લિમિટેશન શું? તો કે એસિડ છે, એસિડ એને એવું કીધું કે એચ પ્લસ જનરેટ કરે તો એને એસિડ કહેવાય. બરોબર, યાદ રાખજો BF3 નોટ જનરેટ BF3 is not generate H plus during ionization. આયનીકરણ દરમિયાન BF3 H plus ઉત્પન્ન જ નથી કરતો, છતાં બી એસિડ છે. યાદ રાખજો, છતાં બી એ એસિડ છે. ઇઝ નોટ જનરેટ એચ પ્લસ ડ્યુરિંગ આયોનાઇઝેશન, બટ BF3 is a acid. બરાબર છે, BF3 ઉત્પન્ન નથી કરતો છતાંય BF3 એસિડ છે. એના પછી એમોનિયા નોટ જનરેટ OH- ડ્યુરિંગ આયોનાઇઝેશન. યાદ રાખજો આ બી આયોનાઇઝેશનથી OH- જનરેટ નથી કરતો, બટ એમોનિયા ઇઝ અ બેઝ. એમોનિયા એના આયોનાઇઝેશનથી OH- જનરેટ નથી કરતો, છતાં બી બેઝ છે. BF3 એના આયોનાઇઝેશનથી H+ જનરેટ નથી કરતો, છતાં બી શું છે? એસિડ છે. એટલે અહીંયા આર્હેનિયસની થિયરી જે છે એ અધૂરી, ખોટી નથી, અધૂરી છે. બરાબર, તો આર્હેનિયસની થિયરીને પહોંચી વળવા માટે તો આના પછી તમને ખબર છે કે લોરી બ્રોન્સ્ટેડ એન્ડ લેવિસ એસિડ બેઝ થિયરી જ આવે છે. બરાબર છે, તો હવે આપણે નેક્સ્ટ એ સમજશું. ચલો નેક્સ્ટ, હવે લોરી બ્રોન્સ્ટેડ થિયરી, થર્ડ થિયરી, એસિડ બેઝ થર્ડ થિયરી લોરી બ્રોન્સ્ટેડ, યા તો બ્રોન્સ્ટેડ લોરી થિયરી જેને કહેવાય. જો આર્હેનિયસે એચ પ્લસ આપે તો એસિડ, અને OH- આપે તો બેઝ. એચ પ્લસ અને OH- ઉપર હતું અને એક્વિયસ મીડિયાને જ ખાલી. ફરી પાછું આર્હેનિયસની વાત કરીએ તો આ યાદ રાખજો કે એચ પ્લસ તો એસિડ અને OH- તો બેઝ. બરોબર છે, એચ પ્લસ અને OH- ભાઈ એની લિમિટેશનમાં શું હતું? તો કે એચ પ્લસ એક્ઝિસ્ટ ન કરતો હોય. બીજી વસ્તુ ખાસ કે ઇટ એપ્લાય ઓનલી એક્વિયસ મીડિયા, આ ખાલી કોને જ એપ્લાય કરી શકાય? એક્વિયસ મીડિયા હોય તો જ. ઇટ એપ્લાય ઓન એક્વિયસ મીડિયા, ખાલી જલીય માધ્યમ હોય તો જ એને એપ્લાય કરી શકાય, એક્વિયસ મીડિયા હોય તો જ. એની લિમિટેશનો ઘણી બધી આમને બ્રોસ્ટેડ લોરીએ સોલ્વ કરી. આને છે ને એચ પ્લસ OH- ની ગેમ કાઢ નાખી, ખાલી એચ પ્લસ ઉપર ડિપેન્ડેડ, ઓનલી એચ પ્લસ. બ્રોન્સ્ટેડ થિયરીમાં શું કહે છે કે એચ પ્લસ એક્સેપ્ટ કરે ને, યાદ રાખજો એચ પ્લસ એક્સેપ્ટ કરે
અને H+ ડોનેટ કરે બરાબર H+ એક્સેપ્ટ કરે અને ડોનેટ કરે તો શું કહેવાય કોઈ ભી એવો H+ એક્સેપ્ટ કરે એટલે H+ એબસ્ટ્રેક્ટ કરી લે તો એને બેઝ બોલાય શું બોલાય ને બેઝ અને H+ ડોનેટ H+ નું દાન કરે તો એને શું કહેવાય એસિડ જે H+ આપે એને એસિડ કહેવાય ને H+ સ્વીકારે એક્સેપ્ટ કરે એને શું કહેવાય બેઝ કહેવાય આવું કોણે કીધું હતું તો કે બ્રોન્સ્ટેડ લોરીએ કીધું હતું બરાબર જો સમજો એક એક લઈએ આપણે એક્ઝામ્પલ માની લો કે એક એસિટિક એસિડ છે જો જાઓ એસિટિક એસિડને આપણે વોટર પાણીમાં નાખી દઈએ એસિટિક એસિડને આપણે વોટર પાણીમાં નાખી દઈએ તો આના આયોનાઇઝેશનથી આવું થાય આના આયનીકરણથી સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ એચ થ્રી ઓ પ્લસ આવું થશે જોવોજી બરાબર સમજી આવે આખી રિએક્શનમાં તમે એક વસ્તુ વિચારો આને શું કર્યું સી એચ થ્રી સી ડબલ ઓ એચ છે એને કર્યું શું એમ તો કે એચ પ્લસ ડોનેટ કરી દીધું એચ પ્લસ નું દાન કરી દીધું કોને દાન કરી દીધું તો કે એચ ટુ ઓને આને એચ પ્લસ ગુમાવ્યો બરોબર છે રિલીઝ કર્યો તો આને છે ને આપણે યાદ રાખજો એસિડ કહેશું આને શું કહેશું આને એસિડ કહેશું આને આ શું કરે છે આ એચ ટુ ઓ તો કે એચ ટુ ઓ છે આને પાસેથી એચ પ્લસ નો સ્વીકાર કરે એચ પ્લસ એક્સેપ્ટ કરે છે એચ પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહેવાય તો કે બેઝ કહેશું આને શું કહેશું આપણે બેઝ કહેશું આપણે ચલો આ રિવર્સિબલ હોય બીકોઝ તમને ખબર છે વીક એસિડ છે એ બધા રિવર્સિબલ હોવાના આમાં આ બેને ભેગા કરો તો ફરી પાછા આ બની જાય આમાંથી આ બને છે જોજો આમાંથી આ બને છે તો આને શું કર્યું હોય આ એસિટેટ આ એને શું કર્યું તો આમાંથી આ બની જાય તો કે એચ પ્લસ નો સ્વીકાર કર્યો એક્સેપ્ટ કર્યો ને એચ પ્લસ નો સ્વીકાર એક્સેપ્ટ કરે તો આને શું કહીએ આપણે બેઝ કહીએ આપણે એચ પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહીએ છીએ આપણે બેઝ કહીએ છીએ બરાબર એચ થ્રી ઓ પ્લસ માંથી એચ ટુ ઓ બને એચ થ્રી ઓ પ્લસ માંથી એચ ટુ ઓ તો એચ થ્રી ઓ પ્લસ શું કર્યું એચ પ્લસ દાન કર્યું હોય એચ પ્લસ આપી દીધો હોય ડોનેટ કર્યો હોય તો એચ થ્રી ઓ પ્લસ ને શું કહીશું આપણે એસિડ કહેશું બરાબર ચલો હજી એક એક્ઝામ્પલ માની લો આ તો લોરી બ્રોન્સ્ટેડ થિયરીનું એસિડનું એક્ઝામ્પલ હતું એચ થ્રી ઓ પ્લસ નું માની લો કે આવું એક્ઝામ્પલ હોય જોજો એમોનિયા એમોનિયાને વોટરમાં નાખી દો તો આમાંથી આપણે આમ લખી શકીએ એનએચ ફોર પ્લસ પ્લસ ઓએચ માઇનસ બરાબર જો આ ઓએચ માઇનસ જનરેટ થયો છે એચ ટુ ઓમાંથી થયો છે એમોનિયામાંથી નથી થયો ઓએચ માઇનસ એચ ટુ ઓમાંથી બન્યો છે એમોનિયામાંથી નથી બન્યો આમાંથી આ બને છે તો એમોનિયાએ કર્યું શું હોય એચ પ્લસ એક્સેપ્ટ કર્યું હોય ને એચ પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહેવાય બેઝ કહેવાય એચ ટુ એ શું કર્યું એચ ટુ માંથી ઓએચ માઇનસ બને એટલે એચ ટુ એ દાન કરી દીધો છે ડોનેટ કરી દીધો છે તો આ ડોનેટ કરીને શું કહેશું આપણે એસિડ કહેશું જો આગળના એક્ઝામ્પલમાં એચ ટુ બેઝ હતો આમાં એચ ટુ એસિડ છે એચ ટુ એક્ટ એઝ એસિડ એચ ટુ એક્ટ એટ એ બેઝ એસિડ એ બની શકે બેઝ બની શકે એટલે જ આપણે એને એમ્ફોટેરિક ઉભયગુણી કહીએ છીએ એચ ટુ ને ઉભયગુણી કહીએ ને એમ્ફોટેરિક ચલો એસિડ હવે ફરી પાછું આમાંથી આ બને છે તો આમાંથી આ ક્યારે બને તો આને એચ પ્લસ ડોનેટ કરવું હોય તો એચ પ્લસ ડોનેટ કરે તો શું કહેવાય એસિડ કહેવાય એચ પ્લસ ડોનેટ કરી દીધું હોય તો એસિડ કહેવાય ઓએચ માઇનસ માંથી એચ ટુ બને તો ઓએચ માઇનસ માંથી એચ ટુ બને છે તો એને શું કર્યું એચ પ્લસ એક્સેપ્ટ કર્યું એચ પ્લસ એક્સેપ્ટ કરે તો શું કહેવાય બેઝ કહેવાય બરાબર તો યાદ રાખજો બેઝ કોને કહેવાય એસિડ કોને કહેવાય ખાલી એચ પ્લસ ની જ ગેમ સમજવાની કે એચ પ્લસ સ્વીકારે તો બેઝ એચ પ્લસ ડોનેટ કરે તો એસિડ એસિડ બેઝ થિયરીમાં બરોબર ચલો બીજી વસ્તુ હવે હવેનો જે કન્સેપ્ટ કહેવા જાઉં છું ને એ મસ્ત કન્સેપ્ટ છે યાદ રાખજો જબરજસ્ત કન્સેપ્ટ સમજવા જાઓ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ સંયુગમય એસિડ બેઝની પેરની વાત કરીએ અહીંયા ધ્યાન આપજો આના ઘણા બધા ક્વેશ્ચન જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે ને ભૂલકાઓ એ હવે જે આ કન્સેપ્ટ કરાવો ને એના જ પૂછાય છે જોજો એક્ઝામના ક્વેશ્ચન કઈ રીતના હોય સમજો ખાસ ચલો જોવો અહીંયા આ બેમાં ડિફરન્સ કેટલો આ બેમાં કોઈ ભી બે કમ્પાઉન્ડ વચ્ચે યાદ રાખજો કોઈ ભી બે કમ્પાઉન્ડ વચ્ચે ખાલી એક એચ પ્લસ નો વન એચ પ્લસ હો એકથી વધારે ના ચાલે ઓનલી વન એચ પ્લસ એક જ એચ પ્લસ નો ડિફરન્સ હોય એક જ એચ પ્લસ નો ડિફરન્ટ હોય તો એને કોન્જ્યુગેટેડ એસિડ બેઝ ની પેર કહેવાય કોન્જ્યુગેટેડ એસિડ બેઝ એટલે સંયુગ્મી એસિડ બેઝ જો સમજો
આ બેમાંથી જેની પાસે H+ વધારે હોય, એક H+ વધારે છે, બેમાં ખાલી ડિફરન્સ કેટલો, આની પાસે એક H+ વધારે છે, જેની પાસે એક H+ વધારે હોય એને એસિડ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય. શું કહે? કોન્જ્યુગેટેડ બેઝ, એટલે કે સંયુગ્મી બેઝ, કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય એનો. બરોબર? ચલો ઉલટું, કે બે માંથી જેની પાસે એક એચ પ્લસ ઓછો હોય, બરોબર છે, વન લેસ એચ પ્લસ, એક એચ પ્લસ ઓછો છે, તો જેની પાસે એક એચ પ્લસ ઓછો છે એને બેઝ કહેવાય. તો બેઝ છે તો આ એનો કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. આ એકબીજાની કોન્જ્યુગેટેડ એસિડ બેઝ પેર બોલાય એને. બરોબર? ચલો હવે આ બેની વાત કરીએ, આ બેની વાત કરીએ. બરોબર? સમજજો, હવે એચ ટુ અને એચ થ્રી ઓ પ્લસ બંનેમાં ખાલી ડિફરન્સ કેટલાનો? ખાલી વન એચ પ્લસનો, એક જ એચ પ્લસનો. તો જેની પાસે વન એચ પ્લસ ઓછો હોય તો એને શું કહીએ? આપણે બેઝ કહીએ. જેની પાસે વન એચ પ્લસ ઓછો હોય એને શું કહીએ? બેઝ કહીએ. તો આ એનો શું થયો કહેવાય? તો કે કોન્જ્યુગેટેડ એસિડ થયો કહેવાય, કારણ કે એની પાસે એક એચ પ્લસ વધારે છે. બીજી વસ્તુ ચાલો ઉલટું વિચારીએ, આની પાસે એક એચ પ્લસ વધારે છે તો આ શું કહેવાય? એસિડ કહેવાય. એની પાસે એક એચ પ્લસ વધારે છે તો એ શું કહેવાય? એસિડ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ. કોન્જ્યુગેટેડ બેઝ એટલે સંયુગ્મી બેઝ. તો ખાલી તમે એટલું જ યાદ રાખજો, નોટ કરીને લખી નાખજો, તમારું નામ લખીને છોકરાઓ ખાસ સાંભળજો, આ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ, કોન્જ્યુગેટેડ એસિડ બેઝની ગેમ કોની ઉપર ડિપેન્ડ છે? ઓનલી વન એચ પ્લસ. બરોબર? એક જ એચ પ્લસ ઉપર, ઓનલી વન એચ પ્લસ, એક જ એચ પ્લસની. જેની પાસે એચ પ્લસ વધારે હોય, બરોબર છે, મોર એચ પ્લસ, એટલે કે જેની પાસે એક એચ પ્લસ વધારે હોય, મોર એચ પ્લસ, તો આ શું છે? આ એસિડ છે. અને લેસ એચ પ્લસ, એક જ, ખાલી એક જ, વન મોર એચ પ્લસ, એક વધુ એચ પ્લસ હોય તો એસિડ, અને એક ઓછો એચ પ્લસ હોય તો એ બેઝ. અને સામેનું એનું ટૂંકમાં એસિડ બેઝ કરી દેવાનું. આ ખાસ એક જ એચ પ્લસની વાત છે ભાઈ, આવો એ સિવાય કોઈની વાત નહીં કરવાની. ચલો આમાંથી તમારે મને એક કામ કરો, વિડીયો પોઝ કરો અને મને આમાં કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર કાઢી આપો. બરોબર? સંયુગ્મી એસિડ બેઝ, કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર કાઢી આપો. હાલો કોને કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય, કોને કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય, આની પેર શોધી આપો મને. બરોબર? ચલો આ બંનેમાંથી સમજો ખાસ, આ બંનેમાંથી પહેલાં તમે પોઝ કરો, આન્સર કાઢી લેજો, પછી જ ચેક કરજો. આ બંનેમાંથી આની પાસે એક એચ પ્લસ ઓછો છે, જેની પાસે એક એચ પ્લસ ઓછો હોય એને શું કહેવાય? બેઝ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય, સંયુગ્મી એસિડ બોલાય ને, કોન્જ્યુગેટેડ એસિડ. ચલો બીજી વસ્તુ, આ બંનેમાંથી આની પાસે એક એચ પ્લસ વધારે છે, કેટલો? એક એચ પ્લસ વધારે, અને એક એચ પ્લસ વધારે હોય એને શું કહેવાય? એસિડ કહેવાય. તો આ એનો શું બોલાય? કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. આ એનો કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. ચલો આ બેની વાત કરીએ, એચ ટુ અને ઓ એચ માઇનસની વાત કરીએ. આ બંનેમાંથી એક એચ પ્લસ આની પાસે વધારે છે, અને એક એચ પ્લસ વધારે હોય તો એસિડ, તો આ એનો કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. બરોબર? ઉલટું, આની પાસે એક એચ પ્લસ ઓછો છે, અને એક એચ પ્લસ ઓછો હોય તો એને બેઝ બોલાય, તો આ એનો કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. તો તમને કોન્જ્યુગેટેડ એસિડ બેઝ શોધતા આવડવું જોઈએ. બરોબર? ચલો એક ક્વેશ્ચન, આમ તો નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, સમજો, આ યાદ રાખો. ગમે તે ક્વેશ્ચન શોધવાનો કે એક એચ પ્લસની વાત કરવાની, એક જ એચ પ્લસ ઓછો વધારે હોય તો એ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ કહેવાય. પણ હારે એના ચાર્જ એટલે કે વીજભારે જોવાના હો, ખાસ એના ચાર્જ એટલે કે વીજભારે જોવાના. ચલો ક્વેશ્ચન સમજો, વિચ વન ઓફ ધી ફોલોઈંગ, વિચ વન ઓફ ધી ફોલોઈંગ, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ એ કોન્જ્યુગેટેડ, કોન્જ્યુગેટેડ બેઝ, કોન્જ્યુગેટેડ બેઝ ઓફ ધી એચ થ્રી, સોરી એચ ટુ પીઓ ફોર માઇનસ વન. એચ ટુ પીઓ ફોર
માઇનસ વન નો કોન્જ્યુગેટેડ બેઝ તમારે ફાઇન્ડ કરવાનો છે. બરોબર, ચલો ઓપ્શન જોઈ લેજો ખાસ, પછી જ ટિક મારવો. ચલો આ આમાંથી કયો આન્સર તમને લાગે છે આનો મને એન્સર આપી દો. બરોબર છે, ડી છે. સપોઝ એચ થ્રી એચ ટુ પીઓ થ્રી ટુ માઇનસ. ચલો આમાંથી તમને કયો સાચો આન્સર લાગે છે, કયો કોન્જ્યુગેટેડ બેઝ છે શોધો. ચલો કોન્જ્યુગેટેડ બેઝ આમાંથી કયો છે. બરોબર, વિડીયો પોઝ કરો, વિચારો અને આનો આન્સર કાઢો. આ નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ શું લાગે છે, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જોજો ખાસ સોલ્યુશન આનું. પહેલાં તો એચ ટુ પીઓ ફોર માઇનસ, અને આનો શું શોધન કીધો છે, કોન્જ્યુગેટેડ બેઝ ફાઇન્ડ કરવાનો છે. આનો બેઝ, તો આનો બેઝ ફાઇન્ડ કરવાનો હોય તો એક કામ કરવાનું, આમાંથી એક એચ કાઢી નાખો. એચ પીઓ ફોર પ્લસ એચ પ્લસ, એક એચ કાઢી નાખો. હવે આ માઇનસ વન છે, એક એચ પ્લસ દૂર કરી નાખો તો આ માઇનસ ટુ થઈ જાય. હો યાદ રાખજો, અને બે બાજુ બેલેન્સ થવું જોઈએ રિએક્શનનું બેલેન્સ. આ સાઈડ માઇનસ વન, આ સાઈડ ટુ માઇનસ પ્લસ વન. તો માઇનસ ટુમાંથી પ્લસ વન કાઢો તો માઇનસ વન વધે, તો થઈ ગયું બેલેન્સ. આ બેયનું હવે તમે ચેક કરો ને બેયને, તો આ બંનેમાંથી એક એચ પ્લસ સારી પાસે વધારે છે, તો આ એસિડ, તો આ એનો શું કહેવાય, કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય. ભૂલ છોકરાઓ અહીંયા ખાઈ જાય મોસ્ટલી, ખાલી એક એચ ધ્યાન રાખે. જોજો એચ નહીં, એચ પ્લસ. કાન ખોલીને સાંભળજો, હું એચની વાત નથી કરતો. કોની વાત કરું છું, એચ પ્લસની વાત કરું છું. એચમાં ને એચ પ્લસ, ખાલી એચ હોત ને તો એચ ટુ પીઓ ફોર ને આ બેયમાં જો, આના કરતાં એક એચ ઓછો જો, ખુશી ખુશીમાં એચ ઓછો કરીને જવા દઈએ. આ બેમાં ને આ બેમાં ઘણો બધો ફેર. આમાં ચાર્જ એટલે કે વીજભાર, ચાર્જ જે આવે છે, ચાર્જ વીજભાર એનો એ જ રાખ્યો છે, પણ ચાર્જ એનો એના રીએ, ચાર્જ ચેન્જ થાય. આ માઇનસ વન છે તો અહીંયા માઇનસ ટુ થાય, તો જ માઇનસ ટુ ને પ્લસ વન માઇનસ વન થાય ને, તો આનો સાચો આન્સર શું આવશે. આન્સર આનો ભૂલકાવ આન્સર આવશે સી. આન્સર આનો સાચો આન્સર છે સી. ખુશી ખુશીમાં બી ટીક મારીને આવતા રહેતા નહીં. જો બી ટીક લગાવીને આવતા રહેશો તો ખોવાઈ જવાના છો. બરોબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે આ સોલ્વ કરો તમે. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ કોન્જ્યુગેટેડ એસિડ ઓફ એ એચ ટુ પીઓ થ્રી માઇનસ વન. કોન્જ્યુગેટેડ એસિડ પૂછ્યો છે. શું પૂછ્યો છે ભૂલકાવ, કોન્જ્યુગેટેડ એસિડ પૂછેલો છે. આ પહેલાં એક કામ કરો, વિડીયો પોઝ કરો, લેક્ચરને પોઝ કરી દો અને પછી તમે સોલ્વ કરો. આનું સોલ્યુશન જોઈ લો. સૌથી પહેલાં એચ ટુ પીઓ થ્રી માઇનસ વન, હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કોન્જ્યુગેટેડ એસિડ ફાઇન્ડ કરવો હોય તો બહુ ઇઝી, એચ પ્લસ એડ કરવાનો. કોન્જ્યુગેટેડ બેઝ કીધો હોય તો એચ પ્લસ રિમૂવ કરવાનો. ફરી પાછું કોન્જ્યુગેટેડ એસિડ કીધો હોય તો એચ પ્લસ એડ કરવાનો. તો આમાં એચ પ્લસ એડ કરો તો શું બનશે, એચ થ્રી પીઓ થ્રી. મોસ્ટલી ભૂલ શું કરે ખબર છે, એક એચ અહીંયા નાખી દીધો, આ ટીક મારીને આવતા રહે, પણ જોવો તો ખરે આમાં ઓક્સિજન નથી બરોબર મેચ. આમાં ત્રણ ઓક્સિજન હોય તો ઓક્સિજન બધું જ સેમ હોવું જોઈએ, ખાલી એચ પ્લસ સિવાય. તો ભૂલથી ખુશી ખુશીમાં આ ટીક ના મારી આવતા કયો આન્સર આવશે ભૂલકાવ, એચ થ્રી પીઓ થ્રી આ આન્સર આવશે. બરોબર, આનો આન્સર કયો ટીક લગાવશું આપણે, આન્સર બી. ખાલી એચ જોઈને આવતા રહેતા નહીં, બધું ઓક્સિજન ને ફોસ્ફરસ ને બધું મેન્ટેન છે ને, એટલું બધું જ જોવાનું. એચ જ, એચ સિવાયનું બધું સેમ હોવું જોઈએ, એચ એક જ ડિફરન્ટ હોવો જોઈએ. બરોબર, ચલો બીજી વસ્તુ હોય લોરી બ્રોન્સ્ટેડની, હવેનો પોઈન્ટ કરવાની મસ્ત કન્સેપ્ટ જબરજસ્ત. એસિટિક એસિડ છે, એસિટિક એસિડ એમાં એચ ટુ ઓ એડ કરીએ એટલે તમને ખબર છે કે આનું આયોનાઇઝનથી સી એ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ એચ થ્રી ઓ પ્લસ થાય. બરોબર, આટલી વસ્તુ ખબર જશે આપને. બીજી વસ્તુ, એચ ટુ એસ ઓ ફોર એને આપણે વોટરમાં નાખી દઈએ તો આના આયોનાઇઝનથી, અથવા તો એક કામ કરીએ, એચ ટુ એસ ઓ ફોર છે એના આયોનાઇઝનથી ડાયરેક્ટ હું તમને કહું કે એચ પ્લસ પ્લસ એચ એસઓ ફોર માઇનસ આવે, અને ઇરિવર્સિબલ હોય ખબર છે ને, આ રિવર્સિબલ હોય પ્રતિવર્તી, આ ઇરિવર્સિબલ અપ્રતિવર્તી હોય. કેમ એવું, તો આ સ્ટ્રોંગ એસિડ છે એનું 100% આયોનાઇઝેશન થતું હોય, આ વીક છે તો વીકમાં રિવર્સિબલ હોય પ્રતિવર્તી હોય. હવે સાંભળજો ખાસ, આની અને આની વચ્ચે ડિફરન્સ શું, તો કે કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર છે. આ મસ્ત કન્સેપ્ટ છે, સમજજો. આ છે વીક એસિડ છે, કેવો છે,
વીક એસિડ અને આ એસિડ છે એ કેવો છે તો કે સ્ટ્રોંગ એસિડ છે આ કેવો છે સ્ટ્રોંગ એસિડ હંમેશા યાદ રાખો કે જે વીક એસિડ હોય ને વીક એસિડ એનો કોન્જ્યુગેટેડ બેઝ આ જે છે ને એનો કોન્જ્યુગેટેડ બેઝ સ્ટ્રોંગ હોય સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ હોય અને જે સ્ટ્રોંગ હોય ને એનો કોન્જ્યુગેટેડ બેઝ કેવો હોય ભૂલકાઓ વીક કોન્જ્યુગેટેડ બેઝ હોય કેવો હોય વીક કોન્જ્યુગેટેડ બેઝ હોય એટલે હંમેશા યાદ રાખજો વીક હોય એનો કોન્જ્યુગેટેડ બેઝ સંયુગ્મી બેઝ એ સ્ટ્રોંગ હોય સ્ટ્રોંગ હોય એનો વીક હોય એટલા માટે તમને પ્રૂફ આપી દઉં અહીંયા આ વીક છે ને વીક એટલા માટે એચ પ્લસ ખેંચી એચ પ્લસ સ્વીકારી એચ પ્લસ એક્સેપ્ટ કરી અને આમાં ના આવે એટલે રિવર્સિબલ ના હોય અને આ સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ છે એચ પ્લસ એચ થ્રી ઓ પ્લસ માંથી એચ પ્લસ ખેંચી લે પાછો અને એચ પ્લસ ખેંચી લે તો આમાંથી ફરી પાછો આ બની જાય એટલા માટે અહીંયા રિવર્સિબલ હોય એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો ભૂલકાઓ સ્ટ્રોંગ કન્સેપ્ટ વીક કન્સેપ્ટ આ બધા તમને ખબર જ હોવા જોઈએ બીજી વસ્તુ કે આનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી કઈ રીતે શકાય તો સાંભળજો જોજો એરેન્જ ધી ફોલોઈંગ સમજો ક્વેશ્ચન એરેન્જ ધી ફોલોઈંગ એરેન્જ ધી ફોલોઈંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર એરેન્જ ધી ફોલોઈંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ઓફ ધેર બેઝિસિટી ઓફ ધેર બેઝિસિટી ઓર ન્યુક્લિયોફિલિસિટી ન્યુક્લિયોફિલિસિટી ટૂંકમાં નીચેનાને તમે બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી વાઇઝ તમારે એરેન્જ કરવાનું ડિક્રીઝિંગ એટલે ઉતરતા ક્રમમાં ચલો સપોઝ તમને એવું આપી દીધું હોય એનએચ ટુ માઇનસ બરાબર એમના પછી આપી દીધું હોય સપોઝ સીએચ થ્રી માઇનસ એના પછી આપી દીધું હોય એફ માઇનસ અને ઓએચ માઇનસ ચલો આ ચારે ચારને તમારે ન્યુક્લિયોફિલિસિટી વાઇઝ બરાબર છે એરેન્જ કરવાના છે તમારે સૌથી પહેલાનો સોલ્યુશન જો કેવી રીતે કરવાના આને કેમ સોલ્વ થાય આની બેઝિસિટી બેઝિસિટી વાઇઝ ટૂંકમાં બેઝિસિટીનો ઓર્ડર તમારે કાઢવાનો છે કેવી રીતે કાઢશો એના માટે સમજો પહેલી વસ્તુ આપણે પિરિયોડિક ટેબલ હોય ને પિરિયોડિક ટેબલ એમાં પહેલાં કાર્બન આવે પછી તમને ખબર છે નાઇટ્રોજન આવે પછી ઓક્સિજન આવે પછી ફ્લોરિન આવે આટલું બરાબર જોજો સી એચ થ્રી માઇનસમાં હું એચ પ્લસ આપી દઉં તો આ શું બની જાય સી એચ ફોર બની જાય પછી તો કે કાર્બન પછી આવે નાઇટ્રોજન તો એનએચ ટુ માઇનસની અંદર એચ પ્લસ આપી દઈએ તો એમોનિયા બની જાય પછી ઓએચ માઇનસની અંદર આપણે એચ પ્લસ આપી દઈએ તો એચ ટુ ઓ બની જાય અને એફ માઇનસની અંદર એચ પ્લસ આપી દઈએ તો એચ એફ બની જાય બરાબર હવે આ ચારેયને પેલા એસિડિકતાના ક્રમમાં ગોઠવી એસિડિટી ઓર્ડર આનો એસિડિટી ઓર્ડર શું આવે આનો એસિડિટી ઓર્ડર શું આવે તો સૌથી હાઈએસ્ટ એસિડ તમને ખબર છે એચએફ ખતરનાક એસિડ હોય અને કેમ ખબર પડી ખતરનાક એસિડ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી એફની ઇલેક્ટ્રોનેગેટિવિટી ખતરનાક હોય એમના પછી એસિડિટીમાં એચ ટુ ઓ એમના પછી એસિડિટીમાં તો કે એમોનિયા અને છેલ્લે એસિડિટીમાં તો કે સીએચ ફોર મિથેન આવે આ એસિડિટી ઓર્ડર થયો પણ આપણે એસિડિટી થોડો પૂછ્યો છે બેઝિસિટી પૂછી છે આપને તો ક્વેશ્ચન પૂછેલો છે બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી બરાબર આપને જે પૂછેલો છે બેઝિસિટી યા તો ન્યુક્લિયોફિલિસિટી આ ક્વેશ્ચન પૂછેલો છે આપણે ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડર પૂછેલો છે સમજો ભૂલકાઓ એક વસ્તુ યાદ રાખજો જોજો આ એસિડિટી ઓર્ડર છે ને એસિડિટી આમાં સૌથી સ્ટ્રોંગ એસિડ આ હાઈએસ્ટ સ્ટ્રોંગ વેરી સ્ટ્રોંગ આ સ્ટ્રોંગ એસિડ હોય તો આ કેવો હોય વીક એનો કોન્જ્યુગેટેડ બેઝ હોય ઓલો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ તો આ વીકમાં વીક આમાં જોવા જઈએ જોજો હમણાં માની લો કે હું મિથેનની વાત કરો તો આ વીકમાં વીક એસિડ કહેવાય સૌથી વીક એસિડ કારણ કે એચ પ્લસ આપે જ નહીં ને એચ પ્લસ થોડો આપે મિથેન આ વીક હોય તો એનો આ બેઝ કેવો હોય સ્ટ્રોંગેસ્ટ બેઝ હોય એનો સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ હોય તો સૌથી વધારે વીક આ હોય સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય એચએફ હોય સૌથી વધારે સ્ટ્રોંગ એચએફ હોય તો વીક એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે એફ માઇનસ તો આને ઉલટું જ ગોઠવી દો ઓએચ માઇનસ બરાબર જોજો ઓએચ માઇનસ એનએચ ટુ માઇનસ
CH3-. ટૂંકમાં જે એસિડિટી નો ઓર્ડર હોય ને એનો ઉલટો એના કોન્જ્યુગેટેડ બેઝ નો ઓર્ડર આવે. સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય તો સૌથી વધારે વીક આ થાય. જોઈ રહ્યો, સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય તો સૌથી વધારે વીક એને કહેવાય. એના પછી H2O, HF પછી H2O, તો H2O નો OH- એના પછી આવે અહીંયા. એના પછી એમોનિયા, તો અહીંયા NH-, એના પછી CH3-. આ જેટલો વીક ને એટલો આ સ્ટ્રોંગ, અને આ જેટલો સ્ટ્રોંગ ને એટલો આ વીક. બરોબર છે, આ કન્સેપ્ટ યાદ રાખજો, આ કન્સેપ્ટ ભૂલતા નહીં. તો ભૂલકાઓ, આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એ ખ્યાલ આવી ગયો છે. બરોબર, કયો ઓર્ડર છે આ? બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડરની વાત થઈ. બીજો હજી એસિડિટી ઉપરથી કયો ક્વેશ્ચન પૂછાઈ શકે? જો સાંભળજો, હું માની લો કે કોઈ બે વસ્તુને ભેગા કરું, આપણે બે વસ્તુને ભેગા કરીએ. સપોઝ કે H2SO4 પ્લસ H3PO4, આ બેને ભેગા કરીએ. બે એસિડ જ છે ને, તમને ખબર છે બે એસિડ જ છે. પણ હંમેશા યાદ રાખજો, એસિડ બે છે ને કમ્પેરિઝનની વાત હોય. કમ્પેરિઝનની એટલે શું ખબર છે? આ બેમાંથી જે સ્ટ્રોંગ હોય ને એ H+ ગુમાવે જ. આ બેમાંથી સ્ટ્રોંગ હોય શું કરે? H+ રિલીઝ કરે. અને જેને વીક હોય ને એને ફરજિયાત એક્સેપ્ટ કરવો જ પડે. આનું આયનાઇઝેશન કેવી રીતે થતું હોય ખબર છે? તો આમાં આવું થતું હોય, HSO4- પ્લસ H4PO4+. તો તમે વિચારો, હાલો આ બેમાંથી કોણ એસિડ થયો અને કોણ બેઝ થયો? તો આને H+ ડોનેટ કર્યો તો આ શું થયો કહેવાય? એસિડ. અને આને H+ એક્સેપ્ટ કર્યો તો આ શું થયો કહેવાય? બેઝ. તમે વિચાર કરો, H3PO4ને આપણે ફોસ્ફોરિક એસિડ, નામ જ એનું ફોસ્ફોરિક એસિડ છે, એની નીચે આપણે બેઝ લખ્યું છે. એનો મતલબ એવો થયો કે આ એસિડ અને બેઝની ગેમ છે ને, આ કમ્પેરિઝનની ગેમ છે. તમે કોને કોમાં સેમાં એડ કરો છો તો એમાં એક H+ ડોનેટ કરતો હોય, બીજાને ફરજિયાત સ્વીકારવો જ પડે, બીજાને એક્સેપ્ટ કરવો જ પડે. એટલે આ ડોનેટ કરે છે, તો આ સ્ટ્રોંગ છે, ખબર છે ને? H2H2O4 સ્ટ્રોંગ છે. તમને કદાચ ખ્યાલ હશે, આ સૌથી સ્ટ્રોંગ HClO4. બરાબર છે, ઓક્સિડેશન સ્ટેટ. આ ઓક્સિડેશન સ્ટેટની તમે બ્લોકમાં બી સ્ટડી કરી જ ગયા છો. એમના પછી H2SO4, એમના પછી H3PO4. આ શું છે? તો કે એસિડિટી ઓર્ડર. આને શું કહીએ આપણે? એસિડિટી ઓર્ડર કહીએ. તમને એક્ઝામમાં માની લો કે આવો ક્વેશ્ચન પૂછે, ચલો એક ક્વેશ્ચનનો મને આન્સર આપજો. આનો H2SO4 એક્ટ એઝ એ બેઝ, H2SO4 એક્ટ એઝ એ બેઝ ઇન ખાલી જગ્યા બ્લેન્ક. ચલો H2SO4 સેમા બેઝ તરીકે વર્તાય, તો આવો ઓપ્શન માની લો કે આવા CLO4, સી ઓપ્શન આપ્યો હોય H3PO4, ડી ઓપ્શન આપ્યો હોય વોટર. ચલો H2SO4 કયા સોલ્યુશનમાં બેઝ તરીકે વર્તે, એક્ટ એઝ અ બેઝ? તો તમને ખબર છે કે આ એસિડિટી ઓર્ડર શું કહેવા માંગે છે? આ બેનું સોલ્યુશન જો અહીંયા મિક્સ કર્યું, આ રહ્યું ઓપ્શન સોલ્યુશન, જો આ બેનું, આ બેને મિક્સ કરો તો આના કરતા એસિડ વધારે આ કહેવાય. તો આ મોર એસિડ હોય તો આ H+ ડોનેટ કરે, ડોનેટ કરે તો આ એસિડ, તો આ સ્વીકારે, સ્વીકારે તો એ બેઝ થઈએ. તમે આ બેને મિક્સ કરો તો શું થાય? આ ડોનેટ કરે, આપે, દાન કરે, ડોનેટ કરે, ડોનેટ કરે તો આ એસિડ, અને આને ફરજિયાત એક્સેપ્ટ કરવો પડે, તો આ શું થઈએ? બેઝ. તો HClO4 ના સોલ્યુશનમાં H2SO4 શું આવે? બેઝ તરીકે આવે. તો આનો આન્સર શું આવશે? ભૂલકાઓ, બી આન્સર આવશે. બરોબર, એક્ટ એઝ એ બેઝ ઇન HClO4. તો આ એસિડ બેઝનો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. બરોબર, ચલો નેક્સ્ટ. આ હતી લોરી બ્રોન્સ્ટેડ થિયરી. નેક્સ્ટ યુનિવર્સલ. જો આની, આનું પણ લિમિટેશન શું ખબર છે? આની લિમિટેશન લોરી બ્રોન્સ્ટેડની, તમે વિચાર કરો, BF3 છે, BF3 એ તો H+ એક્સેપ્ટ નથી કરતો. લિમિટેશન ઓફ લોરી બ્રોન્સ્ટેડ લખી જ નાખીએ. લિમિટેશન એટલે કે મર્યાદા, લિમિટેશન ઓફ બ્રોન્સ્ટેડ લોરી થિયરી. લોરી થિયરી જોજો, સમજો. આ લિમિટેશન શું આની? તો સિમ્પલ સી બાત હે, BF3 નોટ એક્સેપ્ટ યા તો ડોનેટ, BF3 નોટ ડોનેટ H+, બટ BF3 ઇઝ એ એસિડ. તમે વિચાર કરો, H+ છે એને તો એ શું નથી કરતો? એ એક્સેપ્ટ નથી કરતો, અથવા તો ડોનેટ એ નથી કરતો. અને BF3 છે, H+ ડોનેટ નથી કરતો, છતાં એ શું છે? એસિડ છે. તો આ લિમિટેશન, આ વસ્તુ બ્રોન્સ્ટેડ નહોતો સમજાઈ શકો, ભાઈ આવું કેમ થાય છે એમ.
કે આ બેઝ છે કે એસિડ છે એ તમે લોરીબ્રોસ્ટેડ થિયરીથી ના નક્કી કરી શકો આમાં બરાબર બી એચ થ્રી એચ પ્લસ ડોનેટ ના કરે સ્વીકારે નહીં તો તમે એનાથી નક્કી જ ના કરી શકો તો એના માટે કઈ થિયરી આવી તો એના માટે યાદ રાખજો ભૂલકાઓ યાદ રાખજો લેવિસ એસિડ બેઝ થિયરી લેવિસ એસિડ બેઝ થિયરી આને તો આખી ગેમ સેના ઉપર ખબર છે લોન પેર ઉપર જ ઇલેક્ટ્રોન પેર લોન પેર અથવા તો ઇલેક્ટ્રોન પેર જેને કહીએ આપણે જો ઇલેક્ટ્રોન પેર જો યાદ રાખજો લોરીબ્રોસ્ટેડમાં એચ પ્લસ ઉપર હતો આમાં ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે તો એ એસિડ કહેવાય અને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો એ શું કહેવાય બેઝ કહેવાય આ લેવિસ એસિડ થિયરીનો છે આ બીજી વસ્તુ અહીંયા જરાક હું બ્રોન્સ્ટેડ લોરી બી સામે જ લખું સાથે જ લખું બ્રોન્સ્ટેડ લોરી થિયરી જોજો આ શું કહેવા માંગે છે બ્રોન્સ્ટેડ લોરી થિયરી શું કહેવા માંગે છે સમજજો એ જોજો આમાં ઇલેક્ટ્રોન પેરની વાત હતી આમાં એચ પ્લસની જો એચ પ્લસ એક્સેપ્ટ કરે તો એ બેઝ કહેવાય અને જો એચ પ્લસ એ ડોનેટ કરે તો એ એસિડ કહેવાય જોઈ લો તો વિચારો તો સરખો ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ તો એ એસિડ એચ પ્લસ એક્સેપ્ટ તો એ બેઝ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો એ બેઝ કહેવાય ઓમાં એચ પ્લસ ડોનેટ કરે તો એ એસિડ કહેવાય બરાબર લેવિસ એસિડ બેઝ થિયરીમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો ચલો હવે જુઓ માની લો કે આમનું એક્ઝામ્પલ લેવિસ એસિડ બેઝ થિયરીનું બેસ્ટ એક્ઝામ્પલ એમોનિયા પ્લસ બીએફ થ્રીનું એક્ઝામ્પલ બરાબર એમોનિયા પ્લસ બીએફ થ્રી આ બે ભેગા થઈને શું કરે તો કે એમોનિયા છે એમોનિયા યાદ રાખજો એમોનિયા પાસે પોતાનો જે લોન પેર હોય એ બીએફ થ્રીને ડોનેટ કરી દે આ જે લોન પેર હોય છે આ ડોનેટ કરે આ શું કરે છે ઇલેક્ટ્રોન પેર અથવા તો એને કહેવાય લોન પેર ડોનેટ કરે છે ડોનેટ કરે છે એટલે એ બેઝ અને આ ઇલેક્ટ્રોન પેર શું કરે છે એક્સેપ્ટ કરે છે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે એટલે એના માટે એને શું કહેશું આપણે એસિડ કહેશું એને આપણે અને આવું જ્યારે થતું હોય ને ત્યારે ભૂલકાઓ અને આપણે શું લખીએ છીએ આપણે કોઓર્ડિનેશન કોવેલન્ટ બોન્ડ કેવો બોન્ડ લખ્યા કોઓર્ડિનેશન કોવેલન્ટ બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ આ ડોનેટ કરશે આ સ્વીકાર છે ડોનેટ કરે છે એ બેઝ એક્સેપ્ટ કરે છે એ એસિડ યુનિવર્સલ થિયરી બરોબર છે સાર્વત્રિક યુનિવર્સલ થિયરી કે જે પોતાનો લોન પેર જે પોતાની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી દેતો હોય તો ડોનેટ કરતો હોય તો એને બેઝ કહેવાય જેને જે પોતાની ઇલેક્ટ્રોન પેર કોઈની એક્સેપ્ટ કરી લેતો હોય તો એને શું કહીએ આપણે એસિડ કહીએ આ જ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ જે ડોનેટ કરે એની ઉપર પોઝિટિવ અને જે એક્સેપ્ટ કરે છે એની ઉપર નેગેટિવ આ બે વસ્તુ એમ લખી શકીએ આપણે તો ભૂલકાઓ આ ચારે ચાર લોરીબ્રોન્સ્ટેડ લેવિસ આર્હેનિયસ રોબર્ટ બોઇલ આ બધી થિયરી થઈ ગઈ તમારે સ્માર્ટ વર્ક ખુદને કરવાનો છે બરાબર એક જ પેજની અંદર એક જ પેજની અંદર ચારે ચાર વસ્તુ આવી જવી જોઈએ બરાબર હોમવર્ક આ કરવાનું જ છે એક જ પેજની અંદર ચારે ચાર થિયરી આવી જવી જોઈએ એસિડ બેઝની પહેલી રોબર્ટ બોઇલ બીજી આર્હેનિયસ ત્રીજી લોરીબ્રોન્સ્ટેડ અને ચોથી આપણી આ લેવિસ એસિડ બેઝ થિયરી બરાબર લેવિસ સૌથી વધારેમાંથી પૂછાતી હોય તો લોરીબ્રોન્સ્ટેડ થિયરી છે ખાસ કરીને એમાંથી કોયો કોન્જ્યુગેટેડ એસિડ કયો કોન્જ્યુગેટેડ બેઝ આ કન્સેપ્ટ બહુ બધા પૂછાય છે સો થેન્ક યુ સો મચ ભૂલકાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં